ભરૂચ શહેર વોર્ડ નંબર ચારમાં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વર્યા સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરી ગજવી ભરૂચ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ આયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં કોર્પોરેટરો અને નગરપાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દવાઓમાં આવી રહી છે જેથી ભર્ભનાળે ચોમાસા જેવી સ્થિતિમાં પ્રતિક થઈ રહી છે શહેરના ભાજપના ઘર ગણાતા અયોધ્યાનગરમાં ગટર લાઇનનું દુર્ઘંટ મારતો ગંદુ પાણી મુખ્ય રોડ પર રહેતું હોય વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી અવરજવર કરવાનો વારો આવી રહ્યો છે સાથે સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરનો ત્રાસ સહિતના પાણીજન્ય રોગ વિસ્તારમાં ફેલાય તેવી લોકોમાં દહેશત વર્તાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલા થયો હતો

સહે પાણીનો પ્રોબ્લેમ હોય છે વરસાદનું પાણી તો આવતું જ હતું પણ હવે તો ગટરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમારે દંડ ભર છે બરાબર તો પછી આ શું છે આ અમે કઈ ઝૂબરપતીમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને વેચવાનો હોય છે લાઈટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુમાં હોય તો फटाफट ભરી દઈએ છે પછી આ છોકરાઓને શું થાય જા વેકેશન પરસે આ સિનિયર સિટીઝનનું શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો આનો તમે નિકાલ જેમ પડે તેમ જલ્દી જલ્દી કરો તો સારું થશે